નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો જે પ્રકારે આપને ખબર જ છે કે કરજન વિધાનસભાની પેટા આવી છે ખાસ કરીને પક્ષ પલટું અક્ષયભાઈ જે કોંગ્રેસના ધારાસભ્ય હતા હાલ ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં હાલ ઉમેદવાર છે ત્યારે કરજન તાલુકાના છેવાડાના ગામડાઓ જેવા કે વિરજે ગામની અંદર હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ આપણે આવ્યા છે અને ખેડૂતોની જે સમસ્યા છે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ચૂંટણી આવી છે પેજા ચૂંટણી આપના શું પ્રશ્નો છે આપના કેટલા કામો થયા છે કેટલા બાકી કામો તો કંઈ થયા નથી સાહેબ કામો કંઈ થયા નથી અથવા જે અમારે માગ હતી અહીંયા આગળ મઠવારા રોડની તે નથી આવ્યો પછી એવી પણ ક્યાં કરે અમે પંચાયતની બોડીના છે તે અમને કિયા કરે એ નથી પ્રશ્ન આવ્યો પછી કે હવે ચૂંટણી આવી એટલે એ બધા જ કે તમારે શું કામ બાકી છે શું બાકી છે એવું કરીને જતા રહે ચોક્કસ શું શું પ્રશ્નો છે અમારે પહેલાં તો ખેડૂતોનો બહુ મોટો પ્રશ્ન છે કે રાતે બાર એક વાગે લાઇટ આલે છે તેમાં બી અનિશ્ચિત લાઇટ આવે છે કોઈ ટાઈમ નહીં કે કારે કાપી લે એનું હવે રાતના પર અમારે ખેડૂતોને ફાર્મરોને ખેતી કામમાં જવાનું તો રાતને પશુપંખી બધાની જ ધાક હોય ઢોર અમારા ગામમાં ચિત્તા બી આવી ગયેલા છે પકડેલો છે એટલે આવા અનેક સમસ્યા છે દિવસના લાઈટ જ દિવસનું શીડ્યુડ આવે છે એની મેં બી બાર વાગે આલે એની બદલે બબે અઢી વાગે લાઇટ આવે ને તેમો બી કાપ મૂકી દે છે અનિશ્ચિત લાઈટ રાતે બાર વાગે લાઇટ જાય છે દિવસના રૂલ્સ હા અને મગરનો બી ત્રાસ છે નદી ક્ષેત્રમાં વરસાદના કારણે લોકડાઉનના કારણે બી ખેડૂતોને ભાવ અપૂરતા મળ્યા પ્લસ કે આ જે અતિવૃષ્ટિના કારણે

ટાઈમે વીજળી આપણી સાથે બીજા પણ ખેડૂત છે તેમની સાથે વાત કાકા શું કહેશો આપણ ખેડૂત છો કેવી સમસ્યાઓ છે આપની હા સબ્જી બોલવા જી પહેલા તો કપાસના ભાવ જ નથી આવ જારે આપણો માલ ઉત્પન્ન થાય છે જી ત્યારે આપણને ભાવ નથી મળતા ને જ્યારે માલ પૂરો થઈ જાય આપણે તે વખતે ભાવ હોય છે બીજું કે આજે પાંચ છ વર્ષ થઈ ગયા પંચાયતમાં પંચાયત ઓફિસ જ નથી જર્જરિત ઓફિસ છે જૂની આ સામે છે આ સામે જે છે જર્જરી ઓફિસ છે છેલ્લા પાંચ છ વર્ષથી માગણી કરેલી છે તો કે તમારું કામ થઈ જશે થઈ જશે પણ અત્યાર સુધી લેખિતમાં એ કીધેલું છે મૌખિક પણ આપેલું છે પણ અત્યાર સુધી કોઈ પરિપત્ર કશું કંઈ મંજૂર કરેલું નથી પ્રાથમિક જે સુવિધાઓ હોય છે ગટર રોડ રસ્તા તે બાબતે કેવી કેવો વિકાસ છે આપણા ગામમાં રોડ રસ્તાની એ તો અત્યારે હાલમાં છે જ બધે પણ અમુક અમુક હજુ રસ્તા બાકી છે એ સમસ્યા હજુ માગણી કરેલ છે હવે એ જ્યારે આવે ત્યારે અમારેથી તો કઈ બીજા લોબા થાય એવા છે નથી આપણા ખેડૂતના મુખ્ય પ્રશ્ન તો એક તો નદીમાં જે કેમિકલ વાળું પાણી આવે છે એ પશુને પીવડાવવામાં બહુ તકલીફ ઘણી ઊભી થાય છે બીજું કે ભાવનો પ્રોબ્લેમ છે તુવેર છે રીંગણ છે ગમે તો કોઈ પણ શાકભાજીથી માણીને દરેકનો ભાવમાં ઘણું બહુ ઓછું મળે છે ચોક્કસ આપણી સાથે બીજા પણ ખેડૂત છે કાકા શું કહેવા માગશો અક્ષય પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે હવે ભાજપના ઉમેદવાર થઈ આપની સમક્ષ આપશે કેવા ઉમેદવારને વોટ આપશો કેવો ધારાસભ્ય હોવો જોઈએ ધારાસભ્ય એવો હોવો જોઈએ કે પાંચ વર્ષ સુધી ગામની અંદર નજર રાખે પહેલાં તો કે કોઈ બી નાનો માણસ હોય કે મોટો માણસ હોય એ માણસોને છે ને વ્યવસ્થિત રાખવા જોઈએ એ લોકોને એ લોકોને નેતા બનાવવાના કામ નાના મોટાનો નું કામ નહીં કરે તો પછી એમને બનાવવાની જરૂર જ છે તો એનો પછી ચૂંટણીનો બહિષ્કાર ન કરવો પડે સમસ્યા તો એક જ ને કે અમારા વિજય ગામની અંદર કોઈ સમસ્યા એવી છે કે કોઈ કૈશી વસ્તુ જ નથી આવી ત્રણ વર્ષ રહ્યા અક્ષયભાઈ ત્રણ વર્ષ રહ્યા ચાલો એકય વાર નહીં એક વાર આયા નથી કે એક વાર કોમ નહીં કહે કે એમની ગ્રાન્ટમાંથી કોઈ કામ નહીં આવ્યું એક વાર કોજ વેળ આવેલો થોડો ઘણો બસ એ સિવાય કોઈ સમસ્યા દૂર નહીં આફા એક મઠ ગામ છે મઠની અંદર જવા માટે પચીસ માણસ રહે ત્યાં એ સમસ્યા એ લોકોને ચમહાની અંદર ઊંડા ઊંડા પાણીમાં જવું પડે વચ્ચે તલાવડી છે તો એમની અંદર મગર હોય તો એ લોકોને જ જવા માટે તકલીફ તો છે જ ને આઈને કહી જાય હારી હારી હા હા તમારું કરી દેસું કરી દેસું કઈ રીતે કરી દેવાના તમે તમે તાઇન વાર આમ તો છૂટા થઈ જાય કઈ છે કરવાના તમારી ગ્રાન્ટમાં મોદી સાહેબ તો ગ્રાન્ટમાં ગ્રાન્ટ આપત છે ને મોદી સાહેબ તો ગ્રાન્ટ આપત છે ને તો પછી એ લોકોને ગ્રાન્ટ આપવી અહીં વિરજયમાં આપવાની હું જરૂર છે આપવી જ જોઈએ એ લોકોને કંઈ એમના પોતાના પૈસા નહીં બગાડતા શું હવે આટલી જલ્દી આવી એટલે આયે ને પક્ષમાં માં જતા રે આ પક્ષ થઈ ગયો ને એમને પક્ષ બીજો લઈ લીધો ભાજપનો નો કોંગ્રેસમાં હતા શું માનો છો કેટલા કામ થયા આપના કશું નઈ બે ત્રણ કામ થયા કેવું કોજવેર થોડો ઘણો થયો પછી કોઈ કામ નઈ થાય

કે જે કંઈ અમારા ગામમાં નાણાંથી મોટું માણસ હોય એની માન્ય રાખીએ અને અમારા ગામની અંદર જે કંઈ કામ હોય નાનો મોટો માણસ કે ફોન કરે તો સાંભળે અને તૈયારીમાં આવે તો અમે એવા માણસને વોટ આપવા તૈયાર છીએ છે ઉમેદવાર જોઈએ કેવો ઉમેદવાર તો અમારા ગામમાં કામ કરે એવો ઉમેદવાર જોઈએ ચોક્કસથી તો ખેડૂતોની સાથે વાત કરી દર્શક મિત્રો કામ કરે એવો ઉમેદવાર જોઈએ ને ખાસ કરીને ખેડૂતો સાથે વાત કરીને જાણ્યું કે જે પક્ષપલટું અક્ષય પટેલ છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પણ નારાજગી છે કે અક્ષય પટેલે કરજણના છેવાડાના ગામોમાં મુલાકાત નથી લીધી કરજણના વિરજય ગામની અંદર પંચાયત પણ જર્જરિત છે ને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક લોકો નારાજ છે કેમેરા પર્સન વિશાળ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા બી ન્યૂઝ ગુજરાતી વડોદરા કરજણ